ચાલો મિત્રો સ્વાધ્યાય છ પોઈન્ટ બે નો દાખલા નંબર સાત જોઈએ છે સાબિત કરો કે એક્સ પરનું વિધેય વાય બરાબર લોગ વન પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ અપોન ટુ પ્લસ એક્સ એક્સ ગ્રેટર ધેન માઇનસ વન એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે પ્રદેશ શું આપ્યો એને એક્સ ગ્રેટર ધેન માઇનસ વન ઓકે શરૂ કરીએ છીએ દાખલા નંબર સાત અહીં એફ ઓફ એક્સ બરાબર ग वन प्लस एक्स माइनस टू एक्स अपॉन टू प्लस एक्स चलो आकलन करे देरफोर एफ एक्स बराबर लॉग नो विकलन वन अपॉन वन प्लस एक्स माइनस ये भाग भाका ટુ પ્લસ એક્સ નો હોલ સ્કવેર ચલો ટુ પ્લસ એક્સ એમને ટુ એક્સ નું ટુ માઇનસ ટુ એક્સ એમને અને ટુ પ્લસ એક્સ નું વન થશે ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયા તો બે ગુણાશે અંદર બે દુ ને ચાર વધતા ટુ એક્સ માઇનસ ટુ એક્સ ભાગ્યા 2 plus x no whole square. A cancel hose. Eliable. 1 upon 1 plus x minus 4 upon 2 plus x and no a whole square. Charolasalayesha is equal to 1 plus x into 2 plus x no whole square. चलो आया गुणाशे विस्तरण प्रकार तो चार वत्ता चार एक्स वत्ता वक्स एक स्क्र मैनस अँ चार वन प्लस एक्स इज इक्वल टू चार वत्ता चार एक्स वत्ता एक स्क्वेर मैंनस 4, मैंनस 4x, एक्स स्क्वेर माइनस फोर माइनस फोर एक्स वन प्लस एक्स ટુ પ્લસ નો હોલ સ્કવેર જોઈ શકાય છે પ્લસ ચાર માઇનસ ચાર કેન્સલ થશે પ્લસ ફોર એક્સ માઇનસ ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને છેદમાં વન પ્લસ એક્સ ટુ પ્લસ હોલ સ્ક્વેર હવે અહીંયા એફડસ એક્સ બરાબર ઝીરો લેવાની જરૂર નથી કારણ કે એને પ્રદેશ આપી દીધો છે એક્સ ગ્રેટર માઇનસ વન તો હવે લઈએ છે

અને ટુ પ્લસ એક્સ એનો હોલ સ્ક્વેર એ પણ કરતા ઝીરો જ આવવાના બધા ધન જ આવવાના એક્સ સ્ક્વેર પણ શૂન્યથી મોટો આવશે અને ટુ પ્લસ નો હોલ સ્ક્વેર આ પણ હોલ સ્ક્વેર છે એ પણ શૂન્યથી મોટો જ આવશે એક્સની કિંમત માઇનસ વનથી મોટી એટલે એક્સ પોતે ઝીરો આવે એટલે આ વર્ગમાં ઇક્વલ ટુ લખી શકાય ઇમ્પ્લાઈઝ એફડેસ એક્સ

એક્સ કૌશમાં એક્સ માઇનસ ટુ નો હોલ સ્ક્વેર એટલે કે આ એક્સ અંદર ગુણ દઈએ તો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ નો હોલ સ્ક્વેર ચલાનું વિકલન કરીએ છીએ એફ ડેસ એક્સ બરાબર બે ઘાત આગળ બેમાંથી એક ગાતો છે એટલે એક ઘાત આવશે અને પાછું કૌશનું વિકલન શું થશે ટુ એક્સ માઇનસ ટુ ચાલો આમાંથી બે ને આમાંથી એક સામાન નીકળશે એટલે બે દુ ચાર અને એક્સ બાર આવશે આમાંથી બે કાઢશો આમાંથી એક્સ કાઢશો એટલે બે તો હતા જ બે દુ ચાર એક્સ અહીંયા એક્સ માઇનસ ટુ અહીંયા એક્સ માઇનસ વન કુલ ત્રણ વાય એક્સ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ વન હવે એફ ડેસ એક્સ બરાબર ઝીરો લેવાનો છે એફ ડેસ એક્સ બરાબર ઝીરો ઇમ્પ્લાય શું આવશે આપણી પાસે એક્સ બરાબર ઝીરો ટુ ચાલો એને સંખ્યા રેખા પર બતાવું છું અને પછી આગળ ગણી ગયા છે એ વખતે દાખલો આપણે ગણવાનો છે સંખ્યા રેખા ઉપર પેલા ઝીરો આવશે પછી વન આવશે અને અહીંયા 2 આવશે. અને આ ભાગ કયો આવશે? તો x < 0 આ છે તે 0 < x < 1 1 < x < 2 અને અહીંયા x > 2 ચલો હવે કૌંસક બનાવતા પ્રદેશ પછી એક્સ લખીશું એફડેસ એક્સ નું ચિહ્ન નિર્ણય છેલ્લો લખીશું એફડેસ એક્સ નું ચિહ્ન ચલો પ્રદેશમાં અહીંયા એક્સ લેસ દેન જીરો પછી આવશે જીરો લેસ દેન એક્સ લેસ દેન વન પછી વન લેસ દેન એક્સ લેસ દેન ટુ અને એક્સ ગ્રેટર દેન ટુ જો અહીંયા પ્લસ હોય અને બધા સુરેખ અવયવ હોય અને એક્સના ચિહ્નો આગળ પ્લસ હોય બધાના ત્રણેય ત્રણના એક્સ આગળ અહીંયા પ્લસ છે એ પ્લસ છે અહીંયા પ્લસ તો તમારે જમણી બાજુથી આવા ડાય બજવવાનું તો હંમેશા પ્લસથી શરૂ થાય આ પ્લસ હોય મતલબ એફડેસ એક્સ અહીંયા પ્લસ હોય અહીંયા ડેસ એક્સ ઋણ પાછો પ્લસ પાછો ઋણ એ પ્રકારે હોય હંમેશા ફરીથી હું શું કહું છું તે જેટલા હોય એ અવયવ હોય અને એક્સનું ચિહ્ન પ્લસ હોય અહીંયા પ્લસ છે એક્સનું ચિહ્ન પ્લસ એક્સનું ચિહ્ન પ્લસ તો એફડેસ એક્સનું મૂલ્ય અહીંયા ધન અહીંયા ઋણ અહીંયા ધન અહીંયા ઋણ એ પ્રકારે ગોઠવણી હોય હંમેશા ચલો એક્સ લેસ દેન ઝીરો એના માટે માઇનસ આવશે

તો એક્સ માઇનસ વન ઋણ આવશે કારણ કે ઝીરોથી એક્સની વચ્ચે એક સંખ્યા લો ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ વન એટલે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ છે આ પણ માઇનસ આવશે અને એનો ગુણાકાર આ પ્લસ થશે ચલો અહીંયા એક અને બેની વચ્ચે તો આ પોતે ધન કારણ કે એક્સ પોતે વનથી મોટો છે વનથી દોઢ લો એક પોઈન્ટ પાંચ માઇનસ એક એટલે પ્લસ આવશે પણ આ પાછો માઇનસ આવશે કારણ કે બેથી નાનો છે એક્સ પોતે એટલે પ્લસ ગુણ્યા પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ આવશે એક્સ પોતે બે થી મોટો છે એટલે પ્લસ અહીંયા પણ પ્લસ આવશે અહીંયા પણ પ્લસ આવશે બેથી મોટો છે બેથી મોટો ત્રણ ધન જ આવવાના છે એટલે પ્લસ છે આપણને શું કહ્યું છે વધતું વિધેય હા ને વધતું વિધેય માટે ઇક્વલ ટુ ઇક્વલ ટુ આવી શકે અને હા વધતા વિધેય માટે ઇક્વલ ટુ આવી શકે એટલે આપણે વધતા વિધે પ્લસમાં બતાવવાનો છે ને અહીંયા ઇક્વલ ટુ લેવાનું છે એટલે આમ ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન તથા એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટુ માટે એફ ડેસ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો છે ઇક્વલ ટુ શૂન્ય પણ લખી નાખ્યો કારણ કે આમાં ઇક્વલ ટુ લીધો છે એટલે ઇક્વલ ટુ ઝીરો લો તો આખું ઝીરો થાય Lho, lho, F x બરાબર વન લો તો પણ ઝીરો થાય એક્સ બરાબર ટુ લો તો પણ 0 થાય એટલે એફડેસ એક્સ એટલે એફડેસ એક્સની કિંમત શૂન્ય કે શૂન્ય કારણ કે એને ચુસ્ત વધતું નથી કીધું માત્ર વધતું વિધે કીધું છે માટે એફડેસ એક્સ વર્તન ટુ ઝીરો છે એટલે માટે ઝીરો લેસ ધનોર ટુ એક્સ લેસ ટુ વન તથા એક્સ વર્ધન ટુ ટુ માટે એફ વધતું વિધેય છે ચલો એક્ઝામ્પલ નંબર નવ જોઈએ છે સાબિત કરો કે વાય બરાબર ફોર સાઇન થી માઇનસ થી સમુદ્રાલમાં ઝીરો થી ફાય બાય ટુમાં વધતો વિધે છે સરળ દાખલો છે જોવો જરા અહીટા બરાબર વાય બરાબર એમ પણ લખી શકાય એને વાય આપ્યો છે

ટુ પ્લસ નો હોલ સ્ક્વેર ચલો છેદ એમને ફોર સાઈન થીટા નો ફોર કોસ થીટા માઇનસ હવે અંશ એમને મતલબ ફોર સાઇન થીટા એમને અને છેદનું વિકલન એટલે શું આવશે માઇનસ સાઇન બરાબર છે ઓકે અને માઇનસ થીટાનું પાછું વન આવશે એટલે માઇનસ વન

ચલો હાલ અહીંયા લઈ લઉં છું વન સાથે એટલે માઇનસ ટુ પ્લસ નો હોલ સ્ક્વેર છેદમાં ટુ પ્લસ નો હોલ સ્કવેર છે આને વન સાથે ગુણી નાખ્યો આપણે ચલો ઇઝ ઇક્વલ ટુ

ટુ પ્લસ કોસ નો હોલ સ્કવેર ઓકે શું કહ્યું છે જોવો રકમમાં ફરતી જરા સાબિત કરવા વિધેય એ ટુ થી ફાય બાય ટુ માં વધતું વિધેય છે માત્ર વધતું વિધેય સાબિત કરવાનું છે સરળ છે જોવો જરા હવે થી આપણે આમાં લીધો છે થી બિલોંગ્સ ટુ ઝીરો થી ફાય બાય ટુ માટે ઇમ્પ્લોય

એટલે આ ક્યારેય ઝીરો થવાનો નથી એટલે એ પણ ધન આવશે અલ્પ વિરામ ટુ પ્લસ કો થીટા એનો હોલ સ્ક્વેર પણ કેવો શૂન્યથી મોટો જઈશ ગટર ઝીરો છે આ બધા જ ધન છે તો પછી એફ ડેસ એનું મૂલ્ય કેવું આવશે શૂન્ય અથવા શૂન્ય કરતા મોટું કારણ કે કો થીટા ઝીરો થઈ જાય ને આ ઝીરો તો અંશમાં ઝીરો થાય પાછો આ ધન છે આ પણ ધન છે આ પણ ધન છે અથવા શૂન્ય છે એટલે આ આખો જવાબ શૂન્ય અથવા ધન થાય ડેસ થી ટા ઘટન ઇક્વલ ટુ ઝીરો એટલે માટે સાબિત શું થયું એટલે માટે ઝીરોથી ફાય બાય ટુ માં સવરતંત્ર માં એફ વધતું વિધેય છે ચલો દસમો દાખલો સહેલો દાખલો છે જરા જુઓ સાબિત કરો કે લઘુગણકે વિધેય અલ ઝીરો થી અનંત પર ચુસ્ત વધતું વિધેય છે બરાબર શું આવશે ભાઈ લોગ એક્સ કે વિધેય કીધું છે એટલે અને એક્સ અહીંયા શું આવશે ગ્રેટર ગ્રેટર દેન ઝીરો શૂન્ય થી મોટો જો હંમેશા બરાબર શું આવશે વનઅપોન એક્સ હવે આંતરલ આપે જ છે આપણને તો ત્યાંથી શરૂ કરી દઈએ આપણે હવે એક્સ બિલોંગ્સ ટુ ઝીરો ટુ ઇન્ફિનિટી ઇમ્પ્લાયઝ વન અપોન એક્સ ગ્રેટરો જ આવશે કારણ કે એક્સની કેમ્બે ઝીરો થી અનંતમાં લેવાની ધનમાં જ લેવાની છે એટલે કે તમે શું કહી શકશો કે એફડેસ એક્સ ગ્રેટર ઝીરો છે એટલે માટે ઝીરો થી અનંતમાં એફ ઓફ એક્સ એટલે કે લોગ એક્સ એફ એટલે કે લઘુ ગણકીય વિધેય ચુસ્ત વધતું વિધેય છે ઓકે દાખલો અગિયારમાં જુઓ સાબિત કરું કે અંતરાલ માઇનસ વન થી વન પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી જોઈએ છે અહીફેક્સ બરાબર એક્સક્વેર માઇનસ એક્સ પ્લસ વન

અહીં સ્પષ્ટ છે કે આ બજો આપણે પ્લસ આવશે અને માઈનસ આવશે અહીં f'x + અહીં f'x - તો અહીં સ્પષ્ટ છે કે x, x, तो x < 1/2 implies f'x < 0 અને x > 1/2 implies f'x ગ્રેટર ધેન ઝીરો આપણે તો કહ્યું માઇનસ વન થી પ્લસ વનમાં એટલે વન બાય ટુ થી નાનો હોય તો એફ ઘટતું વિધેય છે મોટો હોય તો એફ વધતું વિધેય છે તો માઇનસ વન થી વનમાં એ ભાગ બંને આવી ગયા ને એટલે માટે માઇનસ વન થી વનમાં એફ ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી જો આખા અંતરાલમાં કાતો એફડેસ એક્સ દન થાય અથવા આખા અંતરાલમાં ઋણ થાય તો આપણે ચુસ્ત વધતું જે હોય તે કે ચુસ્ત ઘટતું હોય તો આ તો થોડાકમાં ઘટે છે થોડાક વધે છે કારણ કે વન બાય ટુ થી આ બાજુ માઈનસ વન આવે આ બાજુ પ્લસ વન આવે ને આપણી પાસે એટલા માટે ચલો એક્ઝામ્પલ નંબર બાર જુઓ નીચે આપેલા વિધેયમાંથી કયું વિધેય

जी ऑफ़ एक्स बराबर कोस टू एक्स एच ऑफ़ एक्स बराबर थ्री एक्स, ए एफ जी एच आर ऑफ़ एक्स बराबर टेन एक्स अह देर फोर

implies less than less than pi by implies 0 x 2 આપણે એફડસ એક્સ નક્કી કરવાનો છે એનું વિકલન નક્કી કરવાનું છે એક્સ અહીંયા છે ને એક્સ અહીંયા છે એટલે ઇમ્પ્લાઇઝ સાઇન એક્સ greater than 0 implies minus sin x less than 0 minus વડે ગુણો એટલે આ સમતા બદલાઈ જાય પ્રથમ ચળમાં sin ધન જ છે તો sin x પણ આપણે જોઈએ છે minus sin x એટલે minus વડે ગુણો એટલે આ સમતા બદલાઈ ગઈ એનો મતલબ કે f'x less than 0 એટલે f કેવું છે ઘટતું વિધેય ચુસ્ત ઘટતું વિધેય એટલે માટે f ચુસ્ત ઘટતું વિધેય છે

તો પછી ત્યાં સાઈન એટલે કોણ ટુ એક્સ કેવો આવશે પહેલું છે આ શું બનશે માઇનસ ટુ સાઇન ટુ એક્સ લેસ દેન ઝીરો એટલે કે કઈ વિધાય છે જી ડેસ એક્સ જી ડેસ એક્સ લેસ દેન ઝીરો એટલે માટે જી વિદય મતલબ કોસ ટુ એક્સ જી એટલે કે કોસ ટુ ઘટતું વિધેય છે ચલો હવે ત્રીજું છે એક્સ બિલોંગ્સ ટુ ઝીરો થી પાય બાય ટુ આપણે એક્સ થી પાય બાય ટુ લેવાનો છે એમ્પ્લાય જીરો લીઝ દેન એક્સ લેસ દેન પાય બાય ટુ લેવાનો છે એટલે ઇમ્પ્લાયઝ ઝીરો લીઝ દેન થ્રી એક્સ લેસ દેન પાય બાય ટુ હવે જીરો થી થ્રી પાય બાય ટુ મતલબ પહેલું બીજું અને ત્રીજું ચરણ છે એમાં પહેલા અને બીજામાં સાઈન ધન છે પણ ત્રીજામાં સાઈન ઋણ છે એટલે ઇમ્પ્લાઇઝ સાઇન થ્રી એક્સ ગ્રેટર ઝીરો ઝીરો છે એટલે એમ્પ્લાઇઝ માઇનસ ત્રણ વડે ગુણો તો માઇનસ થ્રી સાઈન થ્રી એક્સ લેસ દેન ઝીરો અથવા માઇનસ થ્રી સાઈન થ્રી એક્સ ગ્રેટર ધેન ઝીરો છે એટલે કે ત્રીજું વિધેય એટલે આપણે એચ વિધે એટલે એચ ડેસ એક્સ તો ઋણ છે અથવા ધેન છે એટલે નથી ચુસ્ત આમાં ચુસ્ત ઘટતું અથવા ચુસ્ત વધતું બંને સાથે આવશે એ મતલબ એને આપણે વધતું વિધેય ચુસ્ત ઘટતું વિધેય કહી શકાય નહીં એટલે માટે કોસ થ્રી એક્સ એ ચુસ્ત ઘટતું વિધેય નથી અને હવે છેલ્લો ટેન એક્સ વાળું જરા લઈ લીધી એટલે એક્સ બિલોંગ્સ ટુ ઝીરોથી પાઈ બાય ટુ ઇમ્પલાયઝ એમાં તો સેક્સ સ્ક્વેર એક્સ ધન જ છે ને બી આ હંમેશા વર્ગ છે એટલે ધન જ છે એટલે કે ટેન એક્સ ઘટતે ઝીરો છે એટલે ટેન વિધેય કેવું છે ચુસ્ત વધતું વિધેય છે એટલે કે ઘટતું વિધેય નથી આ પણ ઘટતું વિધેય નથી અને કોસ થ્રી એક્સ પણ ઘટતું વિધેય નથી માત્ર બે કયા કોસ એક્સ અને કોસ ટુ એક્સ એટલે સાચા વિકલ્પો કયા છે એ અને બી છે ચલો દાખલા નંબર તેર લઈએ છે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલોમાં ચુસ્ત રીતે ઘટે છે નક્કી કરવાનું છે ઓકે પહેલા તો વિકલન કરી દઈએ આપણે આનું આગળ અને એક્સની નવ્વાણું વિકલન હવે જરા જોઈએ આ પહેલો ભાગ જે છે તે એ વિકલ્પમાં ટુ જ આવે પાય બાય ટુ એટલે એક પોઈન્ટ છપ્પન વન 2 ફિફ્ટી સિક્સ પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ એના અડધા મતલબ ઝીરો થી વનમાં હોય એ 0 થી 2 ટુમાં હોય કે કોસે પોતે પણ ગટર ઝીરો છે એટલે કે એફડે સેટર દેન ઝીરો છે એટલે ઝીરોથી વનમાં એટલે માટે ઝીરો વન માં એફ ચુસ્ત વધતું વિધે છે આપણે તો ઘટતું વિધેય નક્કી કરવાનું છે ચલો પાય બાય ટુ થી પાયમાં બી બી વિકલ્પ આ આપણે એ વિકલ્પ જોયો છે હવે જોઈએ છીએ બી વિકલ્પ એક્સ બિલોંગ્સ ટુ પાય બાય ટુ થી પાય implies x ની કિંમત તો π/2 થી મોટી છે મતલબ 1 થી મોટી થઈ ને આપણી ભાષા એટલે x ગ્રેટર ધેન બાય 2 આની અંદર આવેલો છે એટલા માટે અને cos x પોતે ચરણ 2 માં ઋણ હોઈ શકે મતલબ હા -1 લેસ ધેન cos x લેસ ધેન 0 ઋણ ખરો શૂન્ય થી નાનો ખરો પણ ક્યાં સુધી માઇનસ વન સુધી એનાથી નાનો હોઈ શકે નહીં અને પાછો અંતરાલ કયો છે વિવૃત એટલે માઇનસ વન પણ નહીં હોય એનાથી મોટો હશે શૂન્ય પણ નહીં હોય એનાથી નાનો હશે ચલો ઇમ્પ્લાઈઝ એક્સ ગ્રેટર દેન વન અને અહીંયા આવશે માઇનસ વન લેસ દેન કોસ એક્સ લેસ દેન ઝીરો ચલો આપણે સો વડે બંને બાજુ ગુણીએ છીએ તો સો એક્સ ની નવ્વાણું ઘાત ગ્રેટર દેન સો માઇનસ વન લેસ દેન કોસે જોઈ શકાય છે આ પોતે સો થી મોટા છે અને આ તો માઇનસ વન થી ની નાના માઇનસ થી ઝીરો ની વચ્ચે છે સરવાળો ધન જ થવાનો છે એટલે સો એક્સ ની ઘાત પ્લસ કોસે ગ્રેટર ઝીરો એનો મતલબ શું થયો કે પાય બાય થી પાય માં એફ વિધેય છે

એકમાં ચુસ્ત રીતે ઘટતું નથી